સૌથી હલકા ભારતીય વિદ્યાર્થીઓએ જે વિકસિત કરેલ ક્લામસેટ સેટેલાઇટ છે તેને તરતું મૂક્યું છે. આ સાથે પૃથ્વીની તસવીર લેવામાં સક્ષમ માઇક્રોસેટ આરને લઈને ઉડાન ભરી છે. તો ક્લામસેટનું નામ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેનના નામથી જાણીતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નામ પર રખાયું છે. ક્લામસેટ દુનિયાનું સૌથી નાનું સેટેલાઇટ છે. ઇસરોના મિશન અપડેટ પ્રમાણે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ઇસરોના પીએસએલવીની આ 46મી ઉડાન છે. તો ક્લામસેટ એક સંચાર ઉપગ્રહ છે જેને વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્પેસ ઇન્ડિયાએ જ તૈયાર કર્યું છે. પીએસએલવીમાં મજબૂત અને 4 સ્તરના રોકેટ એન્જિન છે. તો ક્લામસેટને પીએસએલવી ડીએલ નામ આપવામાં આવ્યું છે અને નવા પ્રકારના રોકેટ સાથે પીએસએલવી C-44નું આ પ્રથમ અભિયાન છે. તો વિશ્વમાં અત્યાર સુધીનો વજનમાં સૌથી હલકો સેટેલાઇટ જેનું વજન માત્ર 1.2 કિલોગ્રામ છે અને 12 લાખ રૂપિયામાં તૈયાર થયું છે તે સેટેલાઇટ હવે સ્પેસ કિડ્સ નામની ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓએ જેને તૈયાર કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ 6 દિવસમાં તૈયાર કર્યું આ સેટેલાઇટ. સેટેલાઇટને તૈયાર કરતા લાગ્યો છે 6 વર્ષનો સમય. તો આ સાથે આ સેટેલાઇટને તરતો મૂકવામાં આવ્યો છે. ઇસરોનું એક સફળ પ્રક્ષેપણ કહી શકાય અને ખૂબ જ મોટી એક સિદ્ધિ. પ્રધાનમંત્રી મોદીએ પણ ઇસરોને આ બાબતે અભિનંદન પાઠવ્યા છે. શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે આ સેટેલાઇટ.